જય માતા મિત્રો, કેમ છો? બધા મજામાં? આપણે પણ મજામાં છે ને. બેહું ચારવા જાય, ગૌરીને જો બધી નાખી લીધી. લે આગળ તો ગૌરીને આપણે કરાવવાનું છે આજે બીજદાન. હવે ડૉક્ટર સાહેબ આવે તો ખબર પડે ક્યાં ડોઝ છે. હલા આગળ રેડિયર આગળ હાલવું નથી. હાલને હાલને બીજાને હાલવા દેવાય. પછી મૂકી ગયો ભાઈ, હું કારણ થી મૂકી ગયો. નીચ છે બને તો મને લાગે ઉંમરના હિસાબે મૂકી ગયા છે. અત્યારે આનામાં શક્તિ છે ને એટલી કોઈમાં નથી, અમારી બેહુમાં નથી એટલી, કેમ કે બધીને ઉપાડી લઈએ લાગી એવી ખાલી કે આપણે ન ઉંમરમાં છે. બાકી મોરલા જો આપણે બંને કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે મોબાઈલ નંબર કેમ નથી આપતા. મોબાઈલ નંબર ભાઈ કોઈ આપે જ નહીં પહેલી વાત તો એ, કેમ કે આપણે ભાઈ આખો દીધી ફોન ઉપાડવા જ દેવાનું, કેમ કે અમુકને ખબર પડી જાય નંબર ગમે ત્યાં ક્યાંકથી ગાડી ગાડીને કરે મેં ફોન કરે આપણે નાઈ ના પાડીએ કે કાંઈ નહીં. આ તો ટાઈમ હોય તો ઉપાડીને કે નાઈ ઉપાડી ભાઈ. અત્યારે બેહું આપણે હાલતી થઈ ગઈ ને હવે અત્યારે હું ગાડી ગાડી જો મોબાઈલમાં ટાઈમ હોય વળી એક ગામ ભાગે ને એક ગામ ભાગે વળી બધી ભેગી કરીને ગોતવીને વળી રાખવી. અને વિડીયો બહુ કહો તો ના હો આ તો હું જ બધી ચારશે એટલે જોજો તમને આજ દેખાડીશ કેમની ભાગે. અડધી હજી ખાડામાં બેઠી હોય ને તો અડધી આગળ છે આગળ નીકળી ગયું હોય. તમે ટ્રાય કરજો આજના વિડીયોમાં આપણે ભેહું કેમ કેમ ચરે છે, કેમ કે બધી ભેગી ચડે ને. જો મોટી ભેહું હોય એ તો પાવરા નિર્ણય અત્યારે ખાઈ લે ભૂકોને, અત્યારે એને ભૂખ હોય નહીં એટલે એ આરામથી બેસી જાય. પાણી ખાડો દેખાય એટલે માખી પડે એટલે બેસી જવાની. અને પાકડાને કાંઈ જડેવાનું નથી ખબર જ છે એટલે એ આરામથી ચારવા ભાઈ ગયા રાખે આગળ આગળ. અત્યારે આ બધી દૂધનો માલ છે બધી વાહે છે જઈ લ્યો. પાકડા બધા છૂટો છૂટ આગળ આવે કેમ કે ભૂખ એને વધારે લાગે એટલે એ મોર થવાના. આને કંઈ ચિંતા હોય નહીં બધીને એટલે અડધા પાકડા નીકળી ગયા. બધા મોટી મોટી જ છે બારે બંધા નહીં બધી ટાઈમે ડૂચો જડી જાય. તો જોઈ લે આપણી બેહું બધી આ બધી અહીંયા બેઠી પાણીમાં અડધી ભાગી ગઈ છે. કીધું તું ને કે જો ભાઈ ક્યાં છે ને એટલે જ ભાગ છે, બાકી જો આ બધી ધરાણી પડી છે. હમણાં ટીટોડીના કંઈક બચ્ચા છે એટલે દેખી ગઈ છે જો આવે. આ રાડો રાડ થઈ પડી જે ભૂખી હોય એટલે ખબર જ છે આપણે અહીંયા બેહવાની છે ને કે બધી છે. હવે આપણી બેહમાં વ્યાયામમાં વાર છે બની આપણી ક્યાં કે બની બની હમણે બેઠી આ લાગે આમ ચરવામાં ગઈ છે. એક આખડેલી આપણી બે અહીંયા છે આપણે ઘરની જ છે. આમ વ્યા છઠું વે તો કોઈ કીએ નહીં જોઈને ને. એક આ વ્યા આપણે ને એક બની આપણી આવશે બની ને હજી બે છે એંગે મોટા હિંગડાવાળી જો અહીંયા બીચમાં બેઠી આ સાઈડની જો આ બેઠી નહીં ઓલી ખડેલીને તો હજી 1.5 મહિનાની વાર છે કેમ કે હજી આ 15 તારીખે અને 10મો મહિનો બેસશે. એક મહિનો 1.5 મહિનો કાઢનાર એક આખડે ભેંસ છે એ પણ 25 તારીખે અને 10 મહિના પૂરા થશે. એને બનીને બે ભેગા છે એક બીજી એક દીનું ફેરી છે. અને પછી વ્યાહવાની છે આમાં તો બધી મૂડી છે. પછી આમાં મૂડી જ છે લગભગ ના એક છે આપણી ખડેલી જે ગયા વર્ષે રેડી વી ગઈ હતી પાણીમાં અહીંયા ખાડામાં જ વ્યાણી હતી. અમે પાણી ભર્યું અહીંયા પેલી બેઠી આગળથી આ બીજા નંબરની આવી એ પછી આ બિલી છે પણ એને હજી રામપરમે છે કેમ કે થઈ હતી એના હિસાબે આપણે જોઈ તો 8-9 મહિના જેવું થતું હતું પણ પાછી થઈ હતી 2-3 ફેર આવી હતી. ના પણ ત્યાં છે જ આપણી આ બધી હવે ભાગી ગઈ કેમ છે બધી જો છૂટો છૂટ થઈ ગઈ ને હવે અહીંયા જે આવીને આ બેસી બેઠી રહે. આ બે હું નીકળી જાય ને સામે ઓલી બાજુ બાવડામાં અહીંયાથી પાછું મારે હાંકવા આવવું પડે અને અહીંયા પાછી વારી ભેહું ઓલીને
ઓલી પાછો ટર્ન મારશે એટલે દોડીને આવીને આને હાંકવાની આપણે. નકરાજ હા ભાઈ, આપણે આજે જવાનું છે ખંભાળીએ. આપણે ઘીનો મોટો ઓર્ડર મળી ગયો હતો તો આપણે ઘી લેવા જવું પડશે. ગાયનું બહેનો તો આપણે હજી જડી જાય, ગાયનું ઓછું થાય કેમ કે અત્યારે બે જ દૂધણી છે. આમાં તો હજી ઓછું હું દૂધ ઓછું રહ્યું, આમાં અત્યારે ઓછું થઈ ગઈ, ઘટી ગયું દૂધ અત્યારે. હાલે મોર, હા મોર, આપણે પાડીનું મોર નામ રાખ્યું. હા મોર મોર એટલે અમારે આડું દઈએ કેમ કે આનીમાં દૂધ પારી ગઈ છે, બહુ ઉપામાં થઈ ગયું. એના હિસાબે આપણે મૂકી દીધી ગોરી થી આપણે 15 દિન મોર હતી. ચાલે મોર મોર ઓલી આવી જાય. હવે આપણે ઘી તો ઘણું થાય ભેણુંનું, ગાયનું ઓછું થાય કેમ કે ગાયનું મંગુનું ઘી ઓછું ઉતરે, આનું વધારે ઉતરે. અત્યારે શું છે લગભગ ભરવામાં દૂધ ઘટે છે તો એક ભાઈને વધારે ઘી જોતું હતું, 2 કિલો જોતું હોય તો આપણે હજી કરી દઈએ કેમ કે ગોરીને આપણે મંગુની દૂધની છાસ જ કરી છે. આપણે વેચવા આટું ના હોય, ભલે થોડું ઘણું વેચાઈ જાય, ઘર પૂરતું કોઈક લેતા હોય ને છોકરા વાટું થઈને તો એને દઈએ. લીટરને 2 લગવા છે, 3-3 લીટર જેવું બી દૂધ કરે, 6 લીટર દૂધ થાય, એમાં 4 લીટર વધે, તેમાં થોડું ઘણું ઘરમાં ખાવામાં આવે, બાકી છાસ કરવાની. બાકી અત્યારે જવાનું છે આપણે ખંભાળીએ, અહીંયા એક ભાઈ બનાવશે બપોરે, અત્યારે નહીં જાય, બપોરે જાઉં હું ઘી લેવા. અહીંયા આમાં 1000 રૂપિયાનું કિલો જાય છે ઘી ગાયનું, બહેનો તો 700 રૂપિયામાં જાય. આપણે બહેનો તો આપણે જી તૈયાર કરી લઈએ, વધારે ગાયનું તો ઘડીકમાં ના થાય કેમ કે એમાં ઘી ઘડીકમાં ઉતરે જ નહીં. આપણે અંદાજો લગાડ્યો તો ગોરીનું ઘી 40 લીટર માથે દૂધ હોત ને તો અહીં 1 કિલો જેટલું ઘી ઉતરે, 40 લીટર એટલું દૂધ એ પછી ભેગું ના થાય. વધારે દૂધ કરતી હોય તો આપણે 3-4 ટકાનું ભેગું કરીને કરીએ તોય ના થાય એટલું. એ આપણો વાંધો પડે ખબર પડીએ, જે આપણને કંઈ જોતું હોય તો કોમેન્ટ કરજો. તો આપણે જો બેહન બધી નાખી લીધી હતી એટલે નદીમાં આવી ગઈ છે, પાણી પીએ હવે પાછી અહીંયાથી ચડતી કેમ કે પછી આપણે આગળથી ચડી જતી આમ. તો આપણી 4 ગાયો તો અહીંયા આવી ગઈ છે, રેઢિયા રૂવા છે, ને આપણે આજે બેહન જાક વહેલી લઈ જવી પડશે કેમ કે ગોરીને પણ બીજદન કરાવવાનું છે તો ડૉક્ટરને ટાઈમ કહેવાનું છે કેટલા વાગે કરાવી. અત્યારે ધીરે ધીરે બધી આવશે અહીંયા ફૂલીએ, અહીંયાથી પછી માથે ચડી જશે. આ લાઈન જાય છે નરમદનની લાઈન છે, આપણે અહીંયા બાજુમાં ટાંકો છે, અહીંયાથી આ આમ જાય એટલે આમ ગામડામાં જાય, પછી એમાંથી અડધો અડધો ગામડામાં જાય, 4-5-6 ગામ લગભગ ભેગા લઈએ એક હારે આવ્યા એક લાઈન, તો ધીરે ધીરે એમણે નીકળી જાય. જો બધા ત્યાં પાણી પડી ગયા, અત્યારે નાનકડી પાદડી હોત એ કે ના નીકળે બારે, ગમે એવીને લાલચ આપો તમે ના નીકળે ના નીકળે. હા 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 ખા દેખાડજો એકાદી આવશે તો. હા ચાલો પગ લહરી ગયા મારો. હા દેખો હાલે, હા હા ખાણની લાલચ દઈ કોક આવશે, એક તો આવી આવી હાલા હાલા આમ આવી જાય, લાઈન ટપી પડશે માથે છે. હાલે આમણી 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 એમનું જ જાવું ક્યાંય, હવે અહીંયા રસ્તો કરી નાખે ને એક તો ભેવને ઓલી ભાઈ ફેરવવો ના જાવ આપણે. હાલે તો હું લાલચ દે અહીંયા માથે ચડી આવો પછી, એ શું કામ હારી રાખે. હા અહીંયા ચડતી થઈ જાવ, હલો 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 અહીંયા પગ કરે એ આવે નહીં, જો કેવા નાટક કરે. હા
હાલો ગોરી આગળ હાલો હાલો હા તો આપણે જો ભાઈ હું બધું રખડતી રખડતી આપણે ઘુમર માં અહીંયા આવી ગઈ રાધા ખાણાટ ઊભી અને અહીંયાથી હવે આમ જાહે આમે ટ્રેક્ટર પડ્યું અહીંયાથી એને ઘુમરો મારીને આમ પાછી ફૂલિયા થઈને નીકળી જાય ઘરે કેમ કે અત્યારે ઘરે વહેલી જવા દેવાની છે થોડીક તો આપણે અહીંયા આમને નથી લઈ જવાની આજે આમાં જાત પણ પછી નીકળીએ ની કલાક દોઢ કલાક આમાં કાઢી નાખે એટલે સીધા અહીંયા ટર્ન મારી દેવું હમણાં અત્યારે બધા આવે છે તો આપણે એમ ભાઈ ઘરે લઈને જતા હતા ને રોજડું છે રોજડાને બચવું છે રોજડી છે રોજ પણ છે જો આલી બાજુ શિંગડા વાળો ઉભો આ રોજડી છે કેમ છે જોઈ લે બાકી એ ભાઈ જો બચ્યું નીકળ્યું એનું બચ્યું પણ છે ગયા વર્ષે એક પકડ્યું હતું પણ એ ગાડી વાળાને ભાઈને ઉપાડીને ઘા કરી દીધું હતું એની માયા તન જ છે અત્યારે આ લગભગનો બાબો હે કેમ છે બાકી રોજડા આપણે ગાયો બધી થઈ ગઈ હાલતી ઘરે ને અત્યારે હવે જવાનું છે ઘરે સીધું બિદન કરવા ડૉક્ટરને ફોન કર્યો ભાઈને કીધું કે તમે ઘરે પહોંચો કે હમણાં આવ્યો આપણે ઘરે તો પહોંચી ગયા ફોન ડૉક્ટર આવી જશે બિદન કરાવશું પણ એ તમને દેખાડી નહીં હવે તમે પકડવાનો છે નહીં કોઈ આજે ઘરે કોઈ નથી એકલા જ આવે લગભગ હવે બધા ગયા બારે આજે તો ટ્રાય કરીશ પકડાશે તો મોબાઈલ રાખી તાબાવેડામાં આવી રીતે આમ રાખી દઈ વિડીયો બની શકે એવું હોય તો પછી તમારે ખાસ પ્રોગ્રામમાં જવું પડશે કેમકે વિડીયો થઈ જાય લાંબો 5-10 મિનિટનો હોય વિડીયો લાંબો થઈ જાય આખો વિડીયો તમને બતાડવા જાઓ તો મારે બ્લોક થઈ જાય 20-25 મિનિટનો એટલે તો પછી તમે જોવાના નહીં કંટાળો આવી જાય ભાઈ કે આ રીતે ન હોય ને આમ હોય ને હેરાન કરો છો અને પછી યુટ્યુબે પણ આપણે ના પાડી શકીએ ભાઈ તમને આવો વિડીયો ના બનાવી શકો ચેક કરો દેખાડશો તમને ટ્રાય કરશો હાલો બાપડી હેલો હાલો બેટા હાલો બે હું બધી આવે નદી ઊભી આપણી અરે પણ એક ભાઈ ટીટોળીને એક ભાઈ મોર બે હું બધી ચડી ગઈ સામે પાણી બધું ગયું હુકાય કેમ કે અહીંયા સુધી ભરાણી નદી એટલે પાણી પડી ભૂખ ખેંચી લીધું પાછો વરસાદ ગયો ગયો આવ્યો જ નહીં ત્યાં હું જો બધી આરામથી ઊભી રહી ગઈ ત્યાં તો અહીંયા આવી ગયો બેટા આ જાને બેહમાં લઈ આવ્યો મને ખબર પડે તારે અહીંયા મારી મારીને બધાને ખાઈ ગયો ખબર પડી ગઈ બેહમાં આવે ને તે ઉંમરવાળી કોઈક મૂકી ગયો હા બેઠી રહ્યા નીકળશે નહીં અત્યારે વાંધો એ આવે આમની ચડી ગઈ ને સામે કાંઠે તો ગોતવી અઘરી આમ ચડે તો વાંધો નહીં હજી તો ડૉક્ટર સાહેબ આવી ગયા છે બિદાન કરી નાખીએ કાલે આ ભૂલું કરાવીએ પણ દેખાડશું આગળ આપણે ગોરીને તો પણ બિદાન કરાવ્યું ડૉક્ટર સાહેબને કીધું તો આપણે બે બોલ હારા બોલનું કરાવવાનું હતું સેક્સિમન યુઝ કર્યું છે આપણે જે વાછડી જ આવે 90% પણ બિદાન કરી ગયો બીજા ખોટનું કરી ગયો છે ગીર જ છે એટલે બાકી બે હું છોડી નીકળી એટલે હાલતી થઈ ગઈ પાલભાઈ હમણાં વયા ગયા હતા કે બહાર ગામ હા તો હવે જે છાણનો આગો થઈ ગયો હવે રેકડી લઈ લઈ બધું હારવાનું છે અહીંયાથી બધો ઢગલો કરતો ઉકેડે તો અત્યાર બધી બે હું આપણે ખુલ્લામાં ચારો આવી ગઈ કેમકે આજે ઉકરાટો બહુ રહ્યો ને તો બધી આમની ભાગી આવી મેં કીધું ઓલીભાઈ જવા દે પણ ના ગઈ અને આપણી ગોરીને પણ પાછું બીજદાન કરવું પડશે કેમ કે ડૉક્ટર સાહેબ અત્યારે પાછું કીધું ભાઈ મેં કીધું કેમ બીજદાન કરવા આવ્યો પણ તને કીધું તું આપણે વિષ્ણુ બુલનું કીધું તું પણ કરાવ્યું વિષ્ણવનું બાયફનું છે પણ પાછું કીધું કે ગરમી થોડીક વધારે છે ને એના હિસાબે કે પાછું કાલે કરવું જોઈએ ચેક કરશું પાછું જો કાલે મેળા આવ્યો તો વળી પાછું કરાવવાનું થાય બીજી ખરે એટલે આપણે હવે વજ્રસનનું જ કરાવવાનું છે કેમ કે બાયફના ડોઝ છે જેટલા બધા ભૂલ છે ને બધા એક જ નામ ઉપર છે વિષ્ણુ છે વૈભવ બધા એક કંપનીના જ આવી ગયા એટલે આપણે અહીંયા ડોઝના ઘડિયાક પાસે ખબર નથી પડતી કયો વિષ્ણુનું કીધું વિષ્ણુનું કહ્યું નામ એક રાશિ ઉપર છે બધાને એટલે એમાં છેતરાઈ ગયા અને એમાં કન્સેમ નથી થઈ શકી
તો પાછું બી ડન કરવાનું રહે, કેમકે બપોરે આવ્યા તો કર તકલીફ હતી થોડીક વધારે ગરમીની, એના હિસાબે ગરમી બહુ છે કે એના હિસાબે કે પાછું કાલે કે ટ્રાય કરી જોશે, કેમકે અત્યારે કે તમારે ટ્રાય કરો જો રહી જાય તો રહી જાય, જો પાછા એ કે લારા ન કરે તો પાછી કે વાંધો નહીં આવે. પણ આપણે કીધું હતું ભાઈ ડૉક્ટરે ના જોતું તેવું બોલું કહ્યું, હું ફોટો અહીં બાજુમાં રાખી દઈશ તમે જોઈ લેજો, કલર જોતા મને નથી ગમતો, એ કંઈ વીરપાક છે એ પણ સારું છે, એની વીરપાકનું આપણું રિઝલ્ટ આ રહ્યું, જો બાયફમાં જે વીરપાક ભૂલ છે એનું રિઝલ્ટ આ છે. સુખનનું કીધું આપણે, કૃષ્ણા છે એ સુખનનું છે, સુખન ભૂલ છે ને એનું છે, તો એનું કરાવવું હતું. પણ આ વીરપાકનું તો હતું મેં કીધું, રજસનનું આપણે જે વાછડી બે નાખી દીધી તો ભૂલ આમ સારો છે ને, હજી નવો મુકાણો છે એટલે રિઝલ્ટમાં જોરદાર પડે એમ છે, રિઝલ્ટ આવ્યા છે પણ અડધા જ આવ્યા, કોક કોક જગ્યાએ આવ્યા બહાર નથી પાડ્યા જી ફોટા, તો આપણે ગોરીમાં આવે વર્જસનનું જ કરાવશું તો એ રહે કન્ફર્મ થશે. બાકી ભેવા આપણે બધા અહીંયા ચરે.